सा संतान हंतारो यत्पादाम्बुजरे नवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कदानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। तो लास्ट टाइम कौन बोले थे सही वक्त है क्या उनको डबल लो डबल भाई हेलो ओ अंजना बेन ले लो गया वक्त है आपने नव अधिकरण शुरू करू ज्योतिष चरणाधिकरण एमा पहलो सूत्र जोयु ज्योतिष चरणाभिधान 23मो सूत्र एमा विषय ब्रह्म हतो અને સંશય એ હતો કે છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિમાં જ્યોતિને ચરણ છે એમ કહ્યું છે, ઉપરાંત ત્યાં અસાધારણ ધર્મ બ્રહ્મનો દેખાતો નથી, તેથી સંશય એ થયો કે આ પ્રાકૃત જ્યોતિનું વર્ણન કે બ્રહ્મનું। હવે આ સંશયની બાબતમાં પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ થયા, એમાં વેદાંત અધિકરણ માલામાં પુરુષોત્તમજીએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિમાં જ્યોતિનું વર્ણન છે તે બ્રહ્મના કાર્યનું વર્ણન છે કે સ્વરૂપનું કે શાનું વર્ણન છે। તો એના ઉત્તરમાં તેઓએ કહ્યું કે જ્યોતિષ ચરણાભિધાનાત આ સૂત્ર આવ્યું, તેનો એક પાદ ભૂતાત્મક છે એટલે પ્રકૃતિ એ બ્રહ્મના ધર્મ તરીકે છે અને 3-4 પાદની ખબર નથી, અને પ્રાકૃત જ્યોતિને ચરણ ના હોઈ શકે તેથી અહીંયા બધું બ્રહ્મનું વર્ણન છે। અને મરીચિકામાં પણ અસાધારણ ધર્મથી ઉત્તર પક્ષ આપે છે, કેમ કે પૂર્વ પક્ષીને આ શ્રુતિમાં અસાધારણ ધર્મ દેખાતો નથી, તેથી એવું કહે છે કે આ પ્રાકૃત જ્યોતિનું વર્ણન છે। પણ એના ઉત્તરમાં પછી આ જ્યોતિષ ચરણાભિધાન સૂત્ર બતાવ્યું અને ત્યાં જ્યોતિ અપ્રાકૃત છે ઉપરના જેવો જ પૂર્વ ઉત્તર પક્ષ છે, અને પ્રાકૃત જ્યોતિને ચરણ ના હોવાથી એ બ્રહ્મનો જ ધર્મ છે। ચરણ કેટલા? તો કીધું ચતુષ્પાદ। પાછો પૂર્વ પક્ષ કરે છે કે ચતુષ્પાદ તો ગાયત્રીને પણ છે, તો તેથી અહીં ગાયત્રીનું જ વર્ણન છે તેમ માનો। ત્યારે બીજો સૂત્ર એ આગળ આપણે જોઈશું। પછી ભાષ્યમાં જોયું તે પ્રમાણે પૂર્વ પક્ષ છે અને શ્રુતિ બ્રહ્મને જુદી જુદી રીતે વર્ણન કરે છે, તેથી બધા પૂર્વ પક્ષ થયો છે। પૂર્વ પક્ષી કહે છે કે આનંદમયમાં એ અધિકરણમાં પણ પ્રાકૃત પ્રવાહમાં આનંદમય ને એ આવ્યા, તો પછી આનંદમય પ્રાકૃત જ ગણાશે, તેવી રીતે એ અહીં પણ જ્યોતિના પાદનું જ વર્ણન છે એટલે પ્રાકૃત જ્યોતિના, કારણ કે પ્રવાહમાં આવી રહ્યું છે। કેવી રીતે? તો પ્રાણનું કાર્યરૂપ વર્ણન મળ્યું, અન્નનું કાર્યરૂપ વર્ણન મળ્યું, એમ અહીં જ્યોતિનું પણ કાર્યરૂપ જ વર્ણન આવી રહ્યું છે। જ્યોતિનું બ્રહ્મ તરીકે વર્ણન નથી, પણ પ્રાકૃત કાર્યરૂપનું જ વર્ણન છે। હવે મહાપ્રભુજી કે અહીંયા ઉત્તર પક્ષ છે, તો મહાપ્રભુજી કહે છે કે ચરણો તો બ્રહ્મના જ ધર્મ છે તે તો સમજાય, પણ અહીંયા પ્રોબ્લેમ શું છે કે જ્યોતિ અને ચરણો, તો જ્યોતિને ચરણો હોય આ મોટો પ્રોબ્લેમ છે અહીંયા। તેથી અહીં એક પછી એક શ્રુતિના પ્રમાણથી આપણને સમજાવ્યું છે। હવે એમાં બધા જે અધિકરણ અરે આ સૂત્રની અંદર ઘણા બધા પ્રમાણ છે, એમાંથી તમે બે કે ત્રણ જ લીધેલા, તો હું લાઈનસર બધા એક એક બે લીટીમાં બોલી જઉં કે તમે બતાવ્યું છે એટલું જ બોલું? હા બોલી જાઓ। હા, એમાં પહેલું એ છે 3-12-6 છાંદોગ્યની શ્રુતિમાં એમ કીધું કે આનો મહિમા આટલો બધો મોટો છે માટે આ મહાપુરુષ છે, તો સર્વભૂતો તેનો એક પાદ છે અને 3 પાદ અમૃત એટલે સ્વર્ગમાં છે। અને બીજું છે કે રુચામાં ગાયત્રીને 4 પાદ છે એમ કહ્યું છે, અને બ્રહ્મને પણ 4 પાદ છે તેમ ત્યાં કહ્યું છે, ત્યાં 3 પાદ કાર્ય અને 1 પાદ કારણ બતાવ્યું છે।
પુરુષ સૂક્તમાં ચાર આશ્રમના જીવોનું ચાર પાપ તરીકે વર્ણન છે. ત્યાં પણ આ રીતે વર્ણન છે. માંડુક્ય ઉપનિષદમાં પ્રણવ મંત્રમાં અકાર, ઉકાર, મકાર અને નાદ તેના અર્થરૂપ ચાર પાદો એ વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને તુરીનું વર્ણન છે. ત્યાં પણ આ રીતે બ્રહ્મના ચાર પાદનું જ વર્ણન છે તેમ કહ્યું છે. કઠોપનિષદમાં તે વિષ્ણુનું પરમપદ છે, અહીં તો બ્રહ્મના ચરણનું સ્પષ્ટ વર્ણન દેખાય છે. આનંદમયમાં બ્રહ્મ પુચ્છમનું વર્ણન છે, ત્યાં પણ પુચ્છ એ બ્રહ્મનું જ ચરણ બતાવ્યું એ આપણે જોઈ ગયા. પછી સત્યકામ બ્રાહ્મણમાં તો સ્પષ્ટ રીતે બ્રહ્મના ચાર પાદનું વર્ણન છે. આ રીતે સચ્ચિદાનંદ પરમાત્માના પણ સત, ચિત, આનંદ અને એ ત્રણનો સમુદાય રૂપી એક એ સચ્ચિદાનંદ એમ ચાર પાદ જન્માધિકરણમાં સિદ્ધ કર્યા છે. તેમ સત, જળ, ચિત, જીવ, આનંદ, અંતર્યામી એ રૂપ કાર્યનું વર્ણન તથા ચોથો પાદ સચ્ચિદાનંદ એ બ્રહ્મ છે. એક બાજુ કાર્ય અને એક બાજુ કારણ એમ વર્ણન છે. આમ ઉપસંહારમાં એના એટલે જ્યોતિના પહેલા કહેલા ત્રણ પાદ અમૃત તે સ્વર્ગમાં છે અને અહીં એ જો ચોથો પાદ છે એનું વર્ણન છે. અને પાદ એ બ્રહ્મના ધર્મ છે તેનો નિર્ણય અહીં કરવામાં આવ્યો એટલે આ અધિકરણ આવ્યું. અને આ ચરણનો અર્થ અહીંયા ગૌણ નથી લેવાનો એવું અહીંયા સિદ્ધ કર્યું કે આ ચરણ બ્રહ્મ પરત્વે જ લેવાના છે. એટલે જ્યોતિ અહીંયા જ્યોતિના જે આપણે જ્યોતિ બ્રહ્મ છે કારણ કે એના ચરણનું જ અહીંયા અભિધાન છે એમ સિદ્ધ કર્યું. હું શોર્ટમાં બોલી ગઈ, તમે ડિટેલમાં સમજાવ્યું હતું પણ. ના, શોર્ટમાં જ બોલવાનું હતું, બરાબર છે. ઓકે, તો જ્યોતિષ ચરણાભિધાના એ સૂત્ર મને લાગે છે આપણે એમાં કોઈ પ્રશ્ન કે એવું કઈ છે નહીં, રાઈટ? સમજમાં આવે એક પ્રશ્ન છે, અમે કાલે વાંચ્યું ને એમાં અમને તમે જે પેલું પ્રતિભાબેને કહ્યું ને કે એમાં એમ ત્રણ પાદ સ્વર્ગમાં છે, તો અહીંયા આગળ વિવેચનની અંદર જેઠાલાલ શામા એવું આપ્યું છે કે જ્યોતિના પહેલા કહેલા અમૃત રૂપ ત્રણ પાદો સ્વર્ગમાં એટલે જન, તપ અને સત્ય નામના ઊંચે આવેલા લોકોમાં છે. તો અહીંયા અમે પાછા કન્ફ્યુઝ થઈ ગયેલા ગઈકાલે વાંચતા હતા. તો એટલે એક પાદ જે છે ત્રિપાદસ્ય અમૃતમ દિવી એવું કહે છે, એટલે જે ત્રિપાદસ્ય અમૃતમ દિવી, તો દિવી શબ્દથી બધા દિવ્ય લોકોનું દ્યોતન થાય છે, માત્ર ખાલી સ્વર્ગ લોકનું નથી થતું. એટલે બધા દિવ્ય લોકોનું દ્યોતન થાય છે અહીંયા, એવું સમજવું જોઈએ. અચ્છા, દિવી એટલે હા, ત્રિપાદસ્ય અમૃતમ દિવી એના પરથી તે લોકો કહે છે કે એક પાદ જે છે તે બધા સર્વભૂત છે અને તેના જે ત્રણ પાદ છે અમૃતરૂપ તે તેના ઊંચે લોકોમાં છે. પણ એટલે એનો મતલબ છે કે બધા જ દિવ્ય લોકો, એકલું સ્વર્ગ લોક નહીં માનું, બધા જ લોક માનવા જોઈએ. બધા જ લોક એટલે કે જ્યાં જ્યાં બ્રહ્મ આપણને દેખાતો નથી ત્યાં ત્યાં પણ બ્રહ્મનું વર્ચસ્વ છે, ત્યાં ત્યાં પણ બ્રહ્મ છે, ઇન્વોલ્વડ છે, એસેન્શિયલી એઝ વેલ એઝ મટીરિયલિસ્ટિકલી. એસેન્શિયલ કોઝ એન્ડ નિમિત્ત કારણ, ઉપાદાન અને નિમિત્ત. એટલે તેની તે માત્ર ખાલી અહીંયા આ જગતમાં આપણે જ્યારે આપણે જેટલું આપણને જેટલી ખબર છે તે તો છે જ, પણ આપણને જે નથી ખબર તે પણ તે જ છે, એનો મતલબ એ છે. ત્રિપાદસ બધે જ છે ટૂંકમાં, એવું સમજી લેવાનું, રાઈટ? ઓકે, બસ બીજું બધું અમને થોડું સમજાવ્યું હતું. આમ તો અથ યદતા પરો દિવો જ્યોતિર્દીપ્યતે વિશ્વતઃ પૃષ્ઠેષુ સર્વતઃ પૃષ્ઠેષુ ઉત્તમેષુ અનુત્તમેષુ લોકેષુ, એ શ્રુતિમાં આપણે એટલું જોઈ લીધું કે આમાં જ્યોતિને ચતુર્થ પાદ કહેવામાં આવ્યું છે અને ચતુર્થ પાદ જ્યોતિને કહેવામાં આવ્યું છે. તો ચતુર્થ પાદ
ज्योति ने કહેવામાં આવ્યું છે તેથી કરીને ચતુર્થ પાદ શું હશે માને ज्योति નું વર્ણન છે તો અહીંયા ज्योति નું વર્ણન પ્રાકૃત ज्योति છે કે ચતુર્થ પાદ રૂપ ज्योति છે તો ત્યાં ત્રિપાદસ્ય અમૃતમ દિવી અથય અને બીજા બધા જે શ્રુતિ છે તેના પરથી તે સિદ્ધ કર્યું કે આ જ્યોતિ જે છે તે ચતુર્થ પાદ રૂપ છે તે પ્રાકૃત જ્યોતિ નથી અને ચતુર્થ પાદ બ્રહ્મનો સ્વયં પરબ્રહ્મ જ છે કારણ રૂપ પરબ્રહ્મ છે એ આપણે સિદ્ધ કર્યું કે એતાવાનસ્ય મહિમા તો જ્યાંષ્ટ પુરુષ પાદોસ્ય સર્વભૂતાને ત્રિપાદસ્ય અમૃતમ દિવી અને સત્યકામ બ્રાહ્મણમાં પણ આપણે તે જ જોયું હતું તો અહીંયા જ્યોતિ એ ચતુર્થ પાદ નું વર્ણન છે જ્યોતિ બરાબર ચતુર્થ પાદ અને ચતુર્થ પાદ બરાબર સ્વયં પરબ્રહ્મ એ તો સમજમાં આવ્યું ને ચતુર્થ પાદ બરાબર કારણ રૂપ કાર્ય રૂપ નહીં પણ કારણ રૂપ નું વર્ણન છે તો મેં તમને જેમ પેલું કહ્યું હતું કે સ્વરૂપ કારણ કાર્ય વગેરે નું કે ઉપાસના છે તેમાંથી આ કારણ રૂપ નું વર્ણન છે સ્વયં પરબ્રહ્મ જ છે અને જે બીજા બધા પાદ જે છે તે પરબ્રહ્મ ના ધર્મો નું વર્ણન છે જે નેક્સ્ટ સૂત્ર છે જે માં કહી રહ્યા છે છંદોભિધાના નહીતિ ચેત ન તથા ચેતોપર્ણ નિગદાત તથા હિ દર્શનમ તો તે આપણે એ સૂત્રના આપણે ઇન્ટ્રોડક્શન માટે જોઈએ તો એમાં એક શ્રુતિ આવે છે એનું જે એક્ઝેક્ટ મીનિંગ છે હું તમને પછી સમજાવીશ પણ પહેલા આપણે એને પહેલા ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે આ સૂત્ર આવ્યો કેમ તો છાંદોગ્ય ઉપનિષદ માં જયારે આ ગાયત્રી નું વર્ણન ચાલતું હતું તે વર્ણન માં આપણને એક શ્રુતિ મળે છે સયેશા ચતુષ્પદા ષડ્વિધા ગાયત્રી તો ગાયત્રી માટે એવું શ્રુતિ કહે છે કે ગાયત્રીના ચાર પાદ છે ચતુષ્પદા ગાયત્રી અને જે ચતુર્થ પાદ જે છે તે ષડ્વિધ છે ગાયત્રી તો ચતુષ્પદા ષડ્વિધા ગાયત્રી એવું કહેવામાં આવ્યું છે ગાયત્રી માટે ચતુષ્પદા ષડ્વિધા ગાયત્રી કહ્યું અને એ મંત્રના કારણે એક પ્રોબ્લેમ એ શરૂ થઈ ગયો હવે જો ગાયત્રીના માટે ચતુષ્પાદ વાપર્યા હોય અને એવું કહેવામાં આવ્યું હોય કે ગાયત્રીના એક્સપ્લેનેશન કે ગાયત્રીના વર્ણનમાં મંત્રનું ઉદાહરણ આપ્યું હોય અને આજુબાજુનો જે વર્ણન છે ચતુષ્પદા ગાયત્રી ષડ્વિધા અને એસા ચતુષ્પદા ષડ્વિધા ગાયત્રી એ વર્ણનમાં ફેસ વેલ્યુ પર આપણને એવું જ લાગશે કે આ તો ગાયત્રીના છંદનું વર્ણન છે ફેસ વેલ્યુ પર તો એવું જ લાગશે આપણે જો વાંચીશું તો અભિધાવૃત્તિથી લઈએ તો ફેસ વેલ્યુ પર તો એવું જ લાગશે ને ફેસ વેલ્યુ પર એવું લાગશે કે આ હા અચ્છા તો ગાયત્રીના મંત્રનું વર્ણન છે કેમ કે ચતુષ્પદા વાય નોટ ચતુષ્પદા હોય શકે છે ચાર પાંચ છે એના 24 અક્ષર છે છંદ 24 માત્રાનો છે ચતુષ્પાદ હોય એમાં શું નવાઈ ફેસ વેલ્યુ પર તો બરાબર છે ને આવ્યું સમજમાં માને છંદ જે છે ચતુષ્પાદ છે તો ચતુષ્પાદ છે તો પાદની લક્ષણાવૃત્તિ લઈ લો
પાદ એટલે પગ નહીં, અભિધા વૃત્તિ ન લો, લક્ષણા લઈ લો. પાદ એટલે કે સેક્શન, ચાર ગ્રુપ. તો ચાર ગ્રુપ નું સિક્સ મલ્ટીપ્લાય બાય ફોર, 24 થઈ ગયા ને. આવ્યું સમજમાં? છંદમાં લઈએ છે એવી રીતે. હા, અનુષ્ટુપ છંદમાં લ્યો છો એવી રીતે ગાયત્રી છંદમાં એપ્લાય કરો. હવે એ એપ્લાય કરો તો તો ક્લિયર કટ છે કે આ છંદ, છંદ નું વર્ણન છે. અહીંયા બ્રહ્મ ક્યાં આવી ગયો વચ્ચે? આવ્યો ક્યાંથી બ્રહ્મ? સમજમાં આવ્યો ને? મંત્ર જે છે એ ચતુષ્પાદ છે, દરેકમાં ષડ્વિધતા છે. તો થઈ ગયો ને 24 માત્ર. આવ્યું સમજમાં? તો મંત્રનું વર્ણન છે આમ ફેસ વેલ્યુ પર તો એવું જ લાગે છે. ઉપરથી આજુબાજુ ઉપર નીચે એનો પ્રકરણ જોઈએ, એ જ્યાં એ શ્રુતિ મેન્શન છે એનો જે પ્રકરણ છે, એ જે પ્રકરણમાં એ શ્રુતિ મેન્શન વર્ણન કરવામાં આવી છે એના આજુબાજુની પણ શ્રુતિઓ જો ચેક કરીએ, વેલિડેટ કરીએ, તો બધે મંત્રનું જ વર્ણન આવે છે. છંદનું વર્ણન આવે છે, મંત્રનું વર્ણન આવે છે. તો તમે આ સમજમાં આવ્યો ને? તો હવે આ છંદનું વર્ણન આવે છે, ચતુષ્પદા ષડ્વિધા ગાયત્રી. તો પછી તમે અચાનક, મને આ પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે, તો અચાનક જ આ બ્રહ્મ કેવી રીતે આવી ગયું વચ્ચે ભાઈ? અચાનક ગાયત્રી નો મતલબ તમે બ્રહ્મ કેવી રીતે લઈ લીધો? અહિયાં તો જે કઈ પણ ડિસ્ક્રિપ્શન છે એ બધું જ છંદ નું વર્ણન જેવું લાગે છે. સમજમાં આવ્યું? એટલે એ શું કહે છે પૂર્વ પક્ષ, કે છંદ પાદ નું વર્ણન કહ્યું છે ચતુષ્પદા અને ષડ્વિધા. પાદ એશા ચતુષ્પદા ષડ્વિધા ગાયત્રી એવું કહ્યું છે, તેથી અભિધા વૃત્તિ છોડો. અભિધા વૃત્તિ લેશો તો તો નહીં સમજમાં આવે તમને. આ લક્ષણા લઈ લો. સમજમાં આવ્યું? લક્ષણા લો તો પાદ મતલબ પગ નહીં રહે, પાદ એટલે સેક્શન્સ થશે, ગ્રુપ, ગ્રુપિંગ, એના ઘટકો. સમજમાં આવ્યું ને? તો છંદ નું વર્ણન થઈ ગયું એ રીતે લઈએ તો. કેમ ને? હા, છંદ ના ઘટક છે આ બધા. છંદ ઇઝ મેડ અપ ઓફ માત્રા એન્ડ માત્રા આર ક્લાસિફાઈડ ઇન ટુ પાદ. તો પાદ એન્ડ માત્રા ક્રિએટ છંદ. આવ્યું સમજમાં? તો પછી આને ગાયત્રી છંદ નો જ વર્ણન કેમ નથી લેતા? આવ્યું સમજમાં? તો જ્યોતિ શા માટે પછી બ્રહ્મરૂપ થાય? જો તમે એવી એવો ઉત્તર પક્ષ આપો, એવો સિદ્ધાંત આપો કે કેમ કે એને ચાર પાદ નું વર્ણન છે, તેથી કરીને જ્યોતિ ચતુષ્પાદ એટલે ચતુર્થ પાદ સિદ્ધ થાય છે, તેથી જ્યોતિ બ્રહ્મ છે. તો પૂર્વ પક્ષ કે છે અમે આને ચાર પાદ એટલે છંદ ના ચાર પાદ સમજીએ છીએ, બ્રહ્મ ના પાદ જ નથી સમજતા, મૂળ જ કાપી નાખે. સમજમાં આવ્યું? તો એ એમ કે છે કે આ તો છંદ ના પાદ છે, આ બ્રહ્મ ના પાદ તો છે જ નહીં, કેમ કે વર્ણન જ એવું પ્રાકૃત વર્ણન આવ્યું છે. પ્રાકૃત વર્ણન છે એટલે એને પ્રાકૃત સમજો. અને ઉપરથી ગાયત્રીને પણ ક્યાંક ક્યાંક બ્રહ્મ તરીકે સંબોધન કર્યો છે કે ગાયત્રી બ્રહ્મ છે. ગાયત્રી બ્રહ્મ છે તો મતલબ કે શું થયું? બ્રહ્મની જગ્યાએ ગાયત્રી શબ્દનો ઉપયોગ કર્યો. તો અમારો નિયમ કેમ ન સાચો હોય? તમે જો જેમ ગાયત્રી બરાબર બ્રહ્મ કહો, અમે બ્રહ્મ બરાબર ગાયત્રી કહીએ છીએ. બ્રહ્મ ગાયત્રી ના માટે બ્રહ્મ શબ્દ યુઝ કર્યો છે કે ગાયત્રી શબ્દ બ્રહ્મ માટે યુઝ કર્યો છે? કોણ સાચું?
આવ્યું ને સમજમાં? ગાયત્રી બરાબર બ્રહ્મ કે બ્રહ્મ બરાબર ગાયત્રી એમ પૂછે? નહીં નહીં નહીં, એક એ દ્રષ્ટાંત આપીને સમજાવો કે કોઈક શબ્દ હોય, કેમ કે ધવલભાઈ છે, આ ધવલભાઈ છે, તો આ સ્ટેટમેન્ટમાં તમે ધવલભાઈ કોઈ વ્યક્તિ વિશેષને સંબોધન કરશો કે લક્ષણા લઈને એમ કહેશો કે જે સફેદ ભાઈ છે તે ધવલભાઈ છે? તો માને ગાયત્રી શબ્દ બ્રહ્મના માટે વપરાયો છે કે બ્રહ્મ શબ્દ ગાયત્રી માટે વપરાયો છે? એટલે કોણ અંગી છે અને કોણ અંગ છે? અંગી જો છંદ હોય અને બ્રહ્મ શબ્દ જે છે એ અંગીને સેટિસ્ફાય કરતો હોય તો એવું કેમ ના હોઈ શકે? છંદ નું વર્ણન કરવું છે, હા પૂર્વ પક્ષ છે, છંદ નું વર્ણન કરવો છે તો છંદ ની જગ્યાએ તમે છંદ ને રિફર કરવા માટે બીજો શબ્દ છંદ નો, છંદ ને રિફર કરવા માટે તમે એને બ્રહ્મ કહી દીધો. તો અને વર્સિસ તમે બ્રહ્મ ને રિફર કરવા માટે જ ગાયત્રી શબ્દ યુઝ કર્યો, ફરક પડ્યો ને? તમે કોઈ એક શબ્દ ને બીજા શબ્દ ને જયારે સબસ્ટિટ્યુટ કરો તો કોણ કોનો સબસ્ટિટ્યુટ છે એ તો સમજવું જોઈએ ને. હવે ગાયત્રી માટે તમે બ્રહ્મ શબ્દ સબસ્ટિટ્યુટ કરો છો કે બ્રહ્મ માટે ગાયત્રી સબસ્ટિટ્યુટ કરો છો? કોણ કોના માટે સબસ્ટિટ્યુટ બની રહ્યો છે? જેના માટે સબસ્ટિટ્યુટ બની રહ્યો હોય તે અંગી કહેવાશે ને, તે ધર્મી કહેવાશે. તો અહીંયા પૂર્વ પક્ષ શું કહે છે, ભાઈ અહીંયા તો તમે લક્ષણાવૃત્તિ લઈ લો પાદના અર્થમાં તો તમને શું જણાશે કે આ મંત્ર જે છે એ તો ગાયત્રી છંદ નો વર્ણન છે. આવ્યું સમજમાં? હવે ગાયત્રી છંદ નો વર્ણન છે પણ ગાયત્રી ક્યાંક ક્યાંક બ્રહ્મના થી પણ રિપ્લેસ કરી દીધી છે, શબ્દ બ્રહ્મ વાપર્યો છે અમુક અમુક જગ્યાએ ગાયત્રી માટે. તો ત્યાં પૂર્વ પક્ષી કહે છે કે હા પોસિબલ છે ને કે છંદ ની જગ્યાએ ક્યાંક ક્યાંક બ્રહ્મ શબ્દ વાપરી લીધો, છંદ ને જ રિફર કરી રહ્યો છે, અર્થ રીતે તો છંદ ને જ રિફર કરી રહ્યો છે પણ શબ્દ બીજો યુઝ કર્યો છે, કેમ ને પોસિબલ હોય? આવી સમજમાં? જેવી રીતે આપણે શું ક્લેમ કરીએ છીએ કે ગાયત્રી એ તો જસ્ટ સાધન છે બ્રહ્મ ને જણાવવા માટે, ઉત્તર પક્ષે એમ કહે છે, મહાપ્રભુજી એમ કહે છે કે નહીં નહીં, એ છંદ જે છે એ તો બ્રહ્મને રિફર કરવા માટે છે. તો પૂર્વ પક્ષી શું કહે છે કે બ્રહ્મનો શબ્દ જે છે તે તો છંદને રિફર કરી રહ્યો છે. તો એ કહે છે કે નહીં નહીં, અહીંયા તો ચોખ્ખું છંદનું જ અભિધાન છે, છંદ જ લાગી રહ્યો છે, કારણ કે માત્રા બધું જ મેચ થઈ રહ્યું છે, રાઈટ? પુષ્પાદ ષડવિધા 24 માત્રા બધું જ મેચ થઈ રહ્યું છે. તો પછી બ્રહ્મનો ક્વેશ્ચન જ ક્યાં આવી ગયો? અહીંયા બ્રહ્મનો ક્વેશ્ચન આવ્યો જ ક્યાં? તમે બ્રહ્મને લાવ્યા જ ક્યાંથી? અહીંયા તો ચોખ્ખે ચોખ્ખું છંદનું વર્ણન ચાલે છે બધું, ગાયત્રી છંદ શું છે એનું વર્ણન ચાલે છે. અહીંયા તો છંદ નું વર્ણન છે, અહીંયા બ્રહ્મ નું વર્ણન ક્યાંથી આવી ગયું? તમે ક્યાંથી લઈ આવ્યા બ્રહ્મને? અચ્છા જો હવે બ્રહ્મ નું વર્ણન ન નીકળ્યું તો પછી કોનું વર્ણન છે? તો પૂર્વ પક્ષી કહે છે હા છે ને અમારી પાસે જવાબ, આ છંદ નું વર્ણન છે. તો આ જો ચતુષ્પાદ છંદ હોય તો બધું કકડભૂસ થઈ ગયું ને, પેલું ઉપરનું જે બધું આપણું જે સિદ્ધાંત સ્થાપન કર્યો હતો કે ભાઈ જ્યોતિના ચાર પાદ છે, જ્યોતિ એ ચતુર્થ પાદ છે, બ્રહ્મના ચાર પાદ છે, તેથી કરીને ચતુર્થ પાદ કારણરૂપ બ્રહ્મનો છે, તેથી જ્યોતિ બ્રહ્મ છે. જે આ ડિસિઝન પર આવ્યા હતા છંદોભિધાન જ્યોતિષ ચરણાભિધાનમાં, એ અહીંયા આવીને પાછું ફોલ્સિફાય થઈ રહ્યો છે એ સ્ટેટમેન્ટ. સમજમાં આવ્યું?
તો એ કહે છે કે લક્ષણા કેમ લેવો, આવ્યું સમજમાં? લક્ષણા પૂર્વ પક્ષી લક્ષણા વૃત્તિ લે છે, એમાં અભિધા વૃત્તિ લેતો જ નથી પૂર્વ પક્ષી. આ તમને સમજમાં આવે છે લક્ષણા કઈ રીતે આવ્યું? હા, પાદ ને લક્ષણ કર્યો, પોતાને પણ લક્ષણ રૂપ લઈ લીધો. લક્ષણ લીધો તો આ પ્રોબ્લેમ જ આવશે. જે રીતે પૂર્વ પક્ષે રેસ કર્યો એ જ પ્રોબ્લેમ આવશે. લક્ષણ વૃત્તિ લીધો તો ઉત્તર પક્ષમાં એ કહે છે કે અચ્છા, ષડ્વિધા એષા ચતુષ્પદા ષડ્વિધા ગાયત્રી વેરી ગુડ, તમારો પૂર્વ પક્ષ. પણ આગળ પાછળ જુઓ તો ખરા, આગળ પાછળ શું છે કે આ ગાયત્રી જ સર્વકાયી રૂપ છે. તો હવે આને કેવી રીતે તમે લક્ષણા લેશો? લક્ષણા લઈને બતાવવાને તમે જો ગાયત્રી શબ્દથી ગાયત્રી છંદ નો રેફરન્સ માની રહ્યા હો તો મને આ સમજાવો અભિધા લક્ષણા વૃત્તિથી કે ગાયત્રી જ સર્વરૂપ છે. કરો લક્ષણા, કરો લક્ષણા અને બતાવો કે શું અર્થ થાય છે. છંદ બધા રૂપ છે, આ લાવો કઈ થી લક્ષણા વૃત્તિનો અર્થ. સમજવા આવ્યું? અચ્છા, પછી એમ કહે છે કે એ જ પાદોનું વર્ણન, એ જ ગાયત્રીના પાદોનું વર્ણન એમ કહે છે કે ભૂત પૃથ્વી શરીર અને હૃદય ચાર ગાયત્રીના પાદ છે. લક્ષણ લાવો અહિયાં, ક્યાંથી લાવશો લક્ષણ? લવાશે લક્ષણ? આવ્યું સમજમાં? લક્ષણ કેવી રીતે લાવવાનો? કેટલી વખત જસ્ટિફાય કરશો એને? સર્વરૂપ છે એને લક્ષણ વૃત્તિ એપ્લાય કેવી રીતે કરશો? હાઉ કેન અ છંદ બી સર્વરૂપ? કમ ઓન એક્સપ્લેન મી. એન્ડ છંદ જો સર્વરૂપ હોય અને એ સર્વરૂપતા જે છે એ અવિધા વૃત્તિથી ન લેવી હોય અને તમને લક્ષણા વૃત્તિથી લેવી હોય તો એ સમજાવો અમને. લક્ષણા વૃત્તિનો અર્થ કયો, કઈ રીતે સમજવો? સમજમાં આવ્યું છું? એટલે અસાધારણ ધર્મ થઈ ગયો ને? અસાધારણ ધર્મ ની વાત નથી અહિયાં, એ તો પછીથી આવશે. પહેલા જે આર્ગ્યુમેન્ટ ચાલી રહ્યા છે એ આર્ગ્યુમેન્ટ ને સમજો. એમ કહે છે કે છંદ નું વર્ણન છે અને લક્ષણા લઈ લો. પૂર્વ પક્ષી એમ કહે છે, હવે લક્ષણા લેવો ઔપચારિક મીનિંગ લો. ઔપચારિક કહેવાય એને, ઔપચારિક અર્થ કહેવાય. તો ઔપચારિક અર્થ લઈ લો, લક્ષણાથી અર્થ લો. તો લક્ષણાથી એ પણ તમે સમજાવો ને. તો પછી કેવી રીતે સર્વરૂપ, કેવી રીતે લક્ષણાથી કેવી રીતે છંદ, કોઈ એક છંદ સર્વરૂપ સર્વરૂપ થાય કઈ રીતે? આવ્યું સમજમાં? કેવી રીતે એ છંદ ના ચાર પાદ ભૂત પૃથ્વી શરીર અને હૃદય બને? લક્ષણાથી સમજાવો. સમજાય છે? કશું ન સમજાતું. અને લક્ષણાથી તમે સમજી પણ જાઓ ચલો, પણ નિયમ જૈમિનીનો એ છે કે શ્રુત્યર્થ બલવાન છે. તો જ્યાં સુધી શ્રુત્યર્થ બંધ બેસતો હોય ત્યાં સુધી તમે લિંગ પર ગયા જ કેમ? સુધી લિંગ પ્રકરણ વાક્ય સમાખ્યાના ના સોરી સુધિ લિંગ પ્રકરણ વાક્ય સ્થાન સમાખ્યા ઉત્તર ઉત્તર પાર દુર્બલ્યા. તો એ તો પ્રાયોરિટી વાઇઝ તો પહેલા બલવાન થી બલવાન બલિષ્ઠ તો શ્રુતિ છે. તો તમે શ્રુત્યર્થ લગાવ્યો અહિયાં, લક્ષણા ઉપર ઔપચારિક અર્થ કેવી રીતે તમે શિફ્ટ થઈ ગયા? શ્રુત્યર્થ તો લગાવો. આવ્યું સમજમાં? અભિધા વૃત્તિ થી અર્થ લો પેલા. અભિધા વૃત્તિ થી અર્થ લેશો તો તમને સમજાશે, શ્રુત્યર્થ થી સમજો તો સમજાશે ને.
ત્યાં સુધી શુદ્ધ્યર્થથી સિદ્ધ થતું હોય ત્યાં તે તો એની પ્રાયોરિટી વધારે છે, પહેલા એની પ્રાયોરિટી વધારે, પછી જો શુદ્ધ્યર્થથી નો જો કન્સિસ્ટન્સી ન આવતી હોય ને શાસ્ત્રમાં પ્રમાણ ન બેસતું હોય તો જ લિંગ પર જવું, નહીં તો લિંગ પર જવાની જ મનાઈ છે. અને લિંગ પર જવું એટલે કે ચાલુ ખાતાના લિંગ ઉપર ન જઈ જવું કે મન ફાવે તેમ લિંગનો અર્થ કરી દેવો. તમે ગયા ને પછી મન ફાવે તેમ એમ કહ્યું અચ્છા અચ્છા ચલો શુદ્ધ્યર્થ બંધ બેસતો નથી તેથી લિંગ પર જઈએ, લિંગમાં જઈને તમે એમ કહી દો કે જ્યોતિ બરાબર તો માને કોઈ દેવતા છે, તો તમે એવું ના સિદ્ધ કરી શકો, કોઈ પણ ને કોઈનું પણ લિંગ ના બેસાડી શકો, કોઈ પણ અર્થ તમે લિંગ પ્રમાણે તમે જાતનો મિનિંગ ના કરી શકો, એમાં પણ એ છૂટ નથી કે તમે પોતાના જાતનો અર્થ લો. લિંગ પ્રમાણે અર્થ કરવો હોય તો પણ એમાં શુદ્ધ્યર્થ સોરી લિંગ પ્રમાણે અર્થ કરવો હોય તો પણ તેમાં શાસ્ત્રનું અનુમોદન જોઈએ. શાસ્ત્રમાં એના રેફરન્સીસ ક્યાં છે બતાવો મને. એવી રીતે ઇન્ડિપેન્ડન્ટલી પ્રપોઝ ના કરી શકો તમે. મન ફાવ્યુંને કહી દીધું કે ઓહો અચ્છા લિંગ છે, કોનો લિંગ છે, દેવનો લિંગ છે. હવે કયા દેવનો લિંગ છે, કઈથી તમે લઈ આવ્યા, તમે કેવી રીતે જસ્ટિફાય કરવું? એ રીતે જસ્ટિફાય ના થાય તો લેવાય નહીં. લિંગ લિંગ પ્રમાણે અર્થ, કોઈ પણ વસ્તુનો લિંગ કોનો લિંગ કોનો છે એ ડિસાઇડ કરવા માટે પણ વળી પાછું શાસ્ત્રમાં જો રેફરન્સ હોય તો જ એના પ્રમાણે જસ્ટિફાઈડ હોય તો જ એ લિંગ પ્રમાણે અર્થ લેવાય. એ રીતે સો એન્ડ સો ફોર સ્થાન પ્રકરણ સમાખ્યા વગેરે વગેરે એ શાસ્ત્રમાં હોય તો તમે એવો અર્થ લઈ શકો છો. ઇન્ડિપેન્ડન્ટલી તો અર્થ લેવાય જ નહીં કોઈ દિવસ, કેમ કે મહાપ્રભુજી ચોખ્ખું કહ્યું છે એ ધાતુ શબ્દ યત્રા છે પ્રકીર્તિતા. તો સત્યર્થ એવી રીતે કરો એમાં જો ન બંધ બેસતું હોય ઉત્તર ઉત્તર પારદોર બલ્યા તો શિફ્ટ થાવ આગળ. અને એમાં પણ તમારી મનની મતી તો પોતાની મતી તો દોડાવવાની જ નથી. ફેન્સિસ શું છે? પોતાની મતી એટલે કે મતી દોડાવવાની છે, લોજિક દોડાવવાનું છે, પણ ઇન્ડિપેન્ડન્ટલી લોજિક નહીં, વેદાનુકૂળ લોજિક. સમજવાય ને? ઇન્ડિપેન્ડન્ટલી તમે ના કહી શકો કે આજે ચલો મન ફાવીને આજે આ અર્થ કરી દીધો લિંગનો અર્થ, આનો લિંગ પ્રાણનો લિંગનો અર્થ આ દેવ છે, એવું તમે ના કહી શકો. શું પ્રૂફ છે એનો? આવી સમજમાં? તો અહિયાં પાદ જે છે એ લક્ષણાથી લ્યો, ગાયત્રીને લક્ષણા પૂરું લક્ષણાથી અર્થ લઈ લો તો પછી ઔપચારિક અર્થમાં તો આ બધા બીજા પ્રોબ્લેમ્સ આવે છે કે કોઈ સંગતિ જ નથી મળતી. સંગતિ નથી મળતી અને ઉપરથી બીજો સ્ટેપ એ રોંગ કર્યો કે પહેલા તમે લક્ષણાવૃત્તિ લઈ લીધી, અભિધાથી તમે ટ્રાય જ ન કર્યો. તો શ્રુત્યર્થથી તો ટ્રાય કરો. તો મહાપ્રભુજી કહે છે અમે બતાવીએ શ્રુત્યર્થથી બધું સિદ્ધ થઈ જાય છે, લક્ષણાની કોઈ જરૂરત જ નથી. લક્ષણાની કોઈ જરૂર નથી, અહીંયા શુદ્ધ્યર્થથી જ બધું થઈ જાય છે. અને શુદ્ધ્યર્થથી અમને બતાવ્યું ખરું કે બ્રહ્મના જ ચાર પાદ નું વર્ણન બ્રાહ્મણમાં છે, એ જ ચાર પાદનો વર્ણન સર્વરૂપતાનો વર્ણન અને ચાર પાદનો વર્ણન અહીંયા પણ છે બાય મીન્સ ઓફ ગાયત્રી. આવી સમજમાં? તો દેન જ્યોતિ તો એ છંદનો વર્ણન નથી ત્યાં, ગાયત્રીનો ભલે વર્ણન છે પણ એ છંદનો વર્ણન નથી, એ છંદના વર્ણન માટે નથી કરવામાં આવ્યું, બ્રહ્મના વર્ણન માટે ગાયત્રીનું આવી રીતે વર્ણન કરવામાં આવ્યું. સમજમાં આવ્યું? એ છંદના નોટ ટુ ટીચ વોટ ઇઝ છંદ, છંદને લર્ન કરવું હોય તો જાઓ બીજા શાસ્ત્ર ભણો, છંદ શાસ્ત્ર. બરાબર. અહીંયા છંદને ભણવાનો કે વર્ણન કરવાનો અહીંયા આશય નથી. અહીંયા આશય એ છે કે વાયા ગાયત્રી યુ કમ ટુ નો અબાઉટ બ્રહ્મ. સમજવા આવ્યું? છંદ શબ્દ કેમ વાપરે છે? છંદ શબ્દ વપરાયો છે ને, છંદો બિના છંદો ભિધાન ન ઇતિ, એટલે છંદ નથી આ, છંદ નો અભિધાન તમે કહો તો એ નથી, ન ઇતિ છે.
અહીંયા છંદ નો અભિધાન નથી, અહીંયા ગાયત્રી. જોકે ગાયત્રી છંદ છે, સમજમાં આવ્યું, પણ અહીંયા નથી, વર્ણન નથી અહીંયા એવી રીતે, છંદ રીતે વર્ણન નથી આ. ગાયત્રી ઇઝ અ છંદ, ફોર શ્યોર ઇટ ઇઝ છંદ. આવ્યું સમજમાં? એને કોઈ ના નથી પાડતું કે ગાયત્રી ઇઝ નોટ અ છંદ. ગાયત્રી ઇઝ ડેફિનેટલી 101% ઇટ ઇઝ છંદ. બટ ધેન જે વર્ણન ગાયત્રીના નામે અહીંયા આવી રહ્યું છે, એને છંદ નું વર્ણન ના લો, એને બ્રહ્મ નું વર્ણન લેવું પડશે. જે ચતુષ્પદા, જે ષડ્વિધા, જે સર્વરૂપતા ગાયત્રીના નામે થયું છે, એ છંદ નું વર્ણન ના ગણી શકાય. સમજાયું? એ લક્ષણા ન લઈ શકાય, શુત્યર્થ લેવું પડશે. તેથી જે ચતુષ્પાદ નું વર્ણન છે એ બ્રહ્મ નું વર્ણન, બ્રહ્મના ચતુષ્પાદ નું વર્ણન છે, છંદ નું વર્ણન નથી આ. અહીંયા આ ફોર ટાઈમ બિંગ છાંદોગ્ય ઉપનિષદમાં છંદ સમજવો હોય તો જાઓ બીજે છંદ શાસ્ત્રમાં જઈને એને સમજી જાઓ કે એના કેટલી માત્રા છે, કેટલા પાદ છે, કેટલા એના કમ્પોનેન્ટ છે. એ સેપરેટ ટોપિક છે. સમજાયું ને? ગાયત્રી નો શબ્દ ગાયત્રી યુઝ કર્યો છે, તેથી કરીને તમે એમ ના કહીશો કે અચ્છા અચ્છા આ તો છંદ નો વર્ણન છે. એટલે તમે જેવી રીતે છંદ ને કેવી રીતે સમજો છો કોમ્પોનેન્ટ તરીકે, એવી રીતે આખા નો કોમ્પોનેન્ટ શું છે, બ્રહ્મ જે છે એ આવી રીતે આખા જગત નો કોમ્પોનેન્ટ તરીકે બ્રહ્મ જ સમન્વિત છે. સમજાયું ને? કોમ્પોનેન્ટ એ મટીરિયલ કોઝ છે, અને કારણ રૂપે અને કાર્ય રૂપે એ જ વિલસી રહ્યો છે. સમજમાં આવ્યું ને? એ અહીંયા કહેવાનો અર્થ છે. તેથી કહે છે કે શું છે સૂત્ર, એક સેકન્ડ, છંદોભિધાનના નૈતિચેન્ન, છંદ જે છંદ નું અભિધાન તમે કહો તો એવું નથી. આ શ્રુતિ થી છંદ નું અભિધાન નથી થતો, પણ ઇટ ઇઝ નોટ ડિસ્ક્રાઇબિંગ અ છંદ મિયરલી. સમજમાં આવ્યું? બીકોઝ હાઉ કેન અ છંદ બી સર્વરૂપ, હાઉ કેન અ છંદ હેવ ફોર પાદ, વિચાર, ભૂત, ભૂત શરીર, કયો હતો, શરીર, હૃદય, પૃથ્વી, હૃદય, ભૂત, પૃથ્વી, શરીર, હૃદય, શરીર, હા, પૃથ્વી, શરીર અને હૃદય. હાઉ કેન દેટ બી પોસિબલ? ઇટ ઇઝ નોટ અ છંદ વર્ણન. સમજમાં? ગાયત્રી વા ઇદમ સર્વમ ભૂતમ યદિદમ કિંચ, હાઉ કેન ધીસ બી અ છંદ? આ કેવી રીતે છંદ નું વર્ણન હોય શકે? ગાયત્રી આ બધું બનેલી છે, તો છંદ લઈશું આપણે, એનો અર્થ છંદો વર્ણન લઈશું કે આ છંદો વર્ણન છે. તો એ કહે છે કે તથા ચેતોપર્ણ નિગદાત તથા હિ દર્શનમ. ભાઈ એ છંદોભિધાનાત નહીં છે, છંદ નો અભિધાન નથી, તો શું છે? છંદ નો અભિધાન નથી તો શું છે? હા, એટલે છંદ ના વર્ણન થી, એટલે બેઝિકલી શું કહે છે કે છંદોભિધાનાત ન ઇતિ, ઇતિ ચેત ન. એટલે જો તમે એમ કહો કે આ ચરણ તો છંદ નો ચરણ છે, તેથી કરીને આ જ્યોતિ બ્રહ્મ નથી, યસ, એવું જો તમે કહો તો એવું નથી. છંદોભિધાનાત ન ઇતિ ચેત ન, બે વાર ન છે. એટલે શું કહ્યું છે કે આ તો છંદ નો અભિધાન છે, બ્રહ્મ નો અભિધાન નથી. બ્રહ્મ નો અભિધાન નથી. તેથી શું સિદ્ધ થયું કે ચરણ નથી, એ બ્રહ્મ નો ચરણ નથી, છંદ નો ચરણ છે.
એવું સિદ્ધ થયું ને? પૂર્વ પક્ષ છે. એવું તમે જો કહો તો નથી એવું, એવું સૂત્ર કહે છે. અને પછી કે ચેતોર પણ માને ચિત્તનો અર્પણ કરવાનું કહ્યું છે. નિગદાત તથાહી દર્શનમ, આવ્યું ને સમજમાં? તો એનો મતલબ એ છે, તો પછી ગાયત્રી શબ્દ કેમ, ગાયત્રી થી કેમ વર્ણ સીધે સીધું બ્રહ્મ મૂકીને કહી દેવું જોઈતું હતું ને? તો એ કહે છે કે હા, એ નથી કહ્યું, કેમ કે તમારું ચિત્ત પહેલા, તમારી જે બુદ્ધિ જે છે, તમને સીધે સીધું કહી દેશે તો કશું ખબર નહીં પડે કે કેવી રીતે ચતુષ્પાદ, કેવી રીતે ષડ્વિધા. તો એ કે, તો કહે છે કે સીધે સીધું એટલે નથી કહ્યું કે તમને નહીં સમજમાં આવે તમારી બુદ્ધિમાં. તેથી ગાયત્રીના દ્વારા તેને સમજાવવાનો અહીંયા પ્રયાસ કર્યો છે. જેવી રીતે પ્રાણ થી ક્યાંક ક્યાંક બ્રહ્મને પ્રાણ કહી દેતા હોઈએ છે, ક્યાંક ક્યાંક બ્રહ્મને બીજું કઈ કહી દેતા હોઈએ છે, અહીંયા બુદ્ધિ, આપણા બુદ્ધિને એ સમજમાં આવે તેથી કરીને અહીંયા સીધે સીધું નથી કર્યું, પણ આવી રીતે આડકતરી રીતે અહીંયા બ્રહ્મને સમજાવવા માટે અહીંયા કહ્યું છે કે જેવી રીતે ગાયત્રીમાં આવું છે એવી રીતે આ બ્રહ્મમાં આવું છે. તેથી કરીને ચિત્તનો અર્પણ બ્રહ્મમાં કરવાનો છે, છંદમાં નથી કરવાનો. ચિત્ત શુદ્ધિ જે છે એ બ્રહ્મને સમજવા માટે અહીંયા આવી રીતે વર્ણન કરેલું છે. તમારી બુદ્ધિમાં કઈક જાય અંદર અને ચિત્ત શુદ્ધ થાય, સમજાય ને? ચિત્ત શુદ્ધ થાય તો તમને બ્રહ્મ સમજમાં આવે, તો અમે વધારે કહીએ તમને આગળ. એ રીતે ચેતોપર્ણ, ચેતો, હા, તો ચિત્તનો અર્પણ, તો ચિત્તનો અર્પણ કોનામાં? તેનામાં, બ્રહ્મમાં. હા, અને તેના દ્વારા, તો એના દ્વારા બ્રહ્મમાં ચિત્તનું અર્પણ કરવા માટે ગાયત્રી શબ્દથી આ બધું વર્ણન કરવામાં આવ્યું છે, નહીં કે છંદના વર્ણન માટે. છંદના વર્ણન માટે આ બધું નથી કહેવામાં આવ્યું. હવે તમે એને વાંચશો ને એ સૂત્રને, તો થોડુંક સમજમાં આવશે તમને. એટલે આ આખા અધિકરણ ની અંદર બધા સૂત્રમાં પાદ માટે જ આ પૂર્વ પક્ષ આવે છે ને? આગળ બીજો પણ પૂર્વ પક્ષ કહે છે કે ક્યાં ગયો એ પૂર્વ પક્ષ? ગાયત્રી સ્થુલા બુદ્ધિ. હા, જો સ્થુલ બુદ્ધિ નો તો અહિયાં વર્ણન મેં તમને કહ્યું, તમને આવ્યું ને સમજમાં? તો બીજો પણ પૂર્વ પક્ષ તે કરશે, અને તેથી નેક્સ્ટ સૂત્ર પર આપણે જશું. અને બીજો પૂર્વ પક્ષ એમ કરે તો પછી પ્રતીકોપાસના કરો, એને પ્રતીક ની ઉપાસના માનો. ગાયત્રી ને શા માટે બ્રહ્મ માનો? ગાયત્રી એક જસ્ટ મિયર પ્રતીક છે એમ માની લો. ગાયત્રી મંત્ર કે છે એ કયું ત્યારે પછી? હા, ગાયત્રી ને મંત્ર કે છે શુદ્ધિકરણ માટે પણ કરવામાં આવે છે. નહીં, મંત્ર જે છે એ તો અલગ જ છે ને, અહીંયા મંત્ર નું વર્ણન નથી, અહીંયા છંદ નું વર્ણન છે. રાઈટ, પણ એટલે એ પાછું એ જુદું છે, આનાથી એનું વર્ણન પણ જુદું થઈ શકે, સમજો ને? એટલે આ જે રીતે વર્ણવાયું સૂત્રમાં એનાથી મંત્રનું વર્ણન અલગ રીતે થાય છે. એને બ્રહ્મ પરક જ તો લીધેલું હોય ને એમ. યસ, મંત્ર જે છે ગાયત્રીનો, મંત્રનો બેઝિકલી મંત્રના અધિષ્ઠાતૃ દેવ હોય, ઋષિ હોય, અને છંદ હોય, અને એનો વિનિયોગ હોય, અને એને કોણ મંત્ર જાપ કરી શકે એનો અધિકારી હોય, આટલા છ વસ્તુ હોય મંત્રના. એ છ વસ્તુ જો સેટિસ્ફાય થતા હોય દેન ઓનલી યુ કેન ડુ મંત્ર. પેપરમાં આવી ગયો ગાયત્રી મંત્ર ને જાપ ચાલુ કરી દીધો, પછી ટેપ રેકોર્ડર ચાલુ કરી દીધી, એવું ના ચાલે. તો મંત્ર નો તો વર્ણન તો આવી રીતે થશે ને, સિક્સ કોમ્પોનેન્ટ ઓફ મંત્ર. આ મંત્ર નો વર્ણ્ય દેવ કોણ છે?
જયારે ક્વેશ્ચન આવશે ત્યારે તો બ્રહ્મ જ કેવું પડશે ને. બ્રહ્મ હુઇઝ બીંગ મેન્શન, હુઇઝ બીંગ, વર્ણ્ય કોણ છે મંત્રમાં, દેવ કોણ છે, ગાયત્રી દેવી? ના, દેવી તો છે જ ને, એવું કીધું ને. હા, તો મંત્રમાં વર્ણ્ય કોણ છે, કોણ દેવ છે મંત્ર નો? બ્રહ્મ. બ્રહ્મ. પણ છંદ કયા છંદમાં એ જાપ કરો એનો છંદ હોય. અનુષ્ટુપ છંદોમાં જેવી રીતે આપણે બોલીએ છીએ મંત્રને, અમુક અમુક મંત્ર અનુષ્ટુપ છંદમાં હોય છે, તો એ છંદમાં જો આપણે ઉચ્ચાર થાય તો મંત્ર ફલીભૂત થાય. જો ખોટા છંદમાં ખોટો મંત્ર નો ઉચ્ચાર થઈ ગયો તો શાસ્ત્રમાં તો એવું જ વર્ણન, એવું પણ વર્ણન આવે છે કે ઉલટો તમને કોઈ બીજો પ્રોબ્લેમ કરી દે મંત્ર જાપ. તમે મંત્ર જાપ સારા સારા પુણ્ય માટે કરતા હોય તમને પાપ પણ લાગી શકે છે. તમે જો ખોટો છંદ વાપરી દીધો ને તો તમે પુણ્ય કરતા પાપમાં ભાગી થઈ જશો. પછી એની બેસવાની રીત હોય છે, એની ઉચ્ચારણ કરવાની પદ્ધતિ હોય છે, કેટલી માત્રામાં ઉચ્ચાર કરવો અને કેટલી માત્રાનો સ્વર લગાડવો, કેટલી કેટલા ઊંચે સ્વર લગાવવા, એ બધોનો નિયમ હોય છે. એમ તમે મંત્ર જોયો અને મંત્રમાં કોઈનો સાંભળ્યો ટેપ રેકોર્ડરમાં અને ગાવા બેસી ગયા, એવું ન ચાલે. આ બધા રિસ્ટ્રિક્શન્સ છે એના, ગાવાની પદ્ધતિ, કેટલા માત્રા લગાડવા, માત્રા લગાડે તો છંદ જનરેટ થાય ને, માત્રા જ ન લાગતી હોય તો છંદ જનરેટ કેવી રીતે થાય? છંદ જનરેટ ના થાય ને, માત્રા લગાવતા જ ના આવતી હોય કે કેટલી માત્રાનો છંદ છે, ક્યારે અટકવું ને ક્યારે જવું ને ક્યારે ફટાફટ બોલી દેવું, ખબર જ ન હોય. પછી જેમ પેલું બાવા કે છે ને દર વખતે કે છગન મગન પ્યારે લાલ જીજીએ કલેવા કે તે સગરી દધી, હરે રામ હરે કૃષ્ણ સ્વાહા જેવું થઈ ગયું. આ વેદ નો મંત્રો નો ઉચ્ચારણ ની પદ્ધતિ છે. હવે એમાં મંત્ર ઉચ્ચારણ ની પદ્ધતિ માં તમે કીર્તન ચાલુ કરી દો કે છગન મગન પ્યારે લાલ સ્વાહા. એ બાળા સર્વોત્તમ ના સર્વોત્તમ સ્તોત્ર ના નામ થી પણ આવું સ્વાહા કરીને બતાવતા હતા. એક વાર યજ્ઞ થયો હતો ને સર્વોત્તમ જી નો, એટલે આમાં છે ને હમણાં, એટલે એમ કે એમના તાજી મહારાજ ને કોઈ બ્લેચ નો સ્પર્શ થઈ ગયો તો એ પુનાની નદી આગળ જઈને 3 દિવસ બેસીને ગાયત્રી નો જાપ કર્યો, એટલે મને પછી એમ થયું કે એ કેવી રીતે થયું, ગાયત્રી જો છંદ જ હોય તો પણ મંત્ર પણ ખરો ને એમ. છંદ ઇઝ વન ઓફ ધ કોમ્પોનન્ટ, જરૂરિયાત છે મંત્ર જાપ કરવાને. છંદ ઇઝ નોટ મંત્ર ઇટસેલ્ફ. છંદ તો મંત્ર જાપ કરવાનો પદ્ધતિ છે, મંત્ર નથી છંદ. એટલે અહિયાં છંદ નું વર્ણન છે કે મંત્ર નું વર્ણન છે કે બ્રહ્મ નું વર્ણન છે, એ ફરગેટ અબાઉટ છંદ, ધીસ ઇઝ નોટ છંદ વર્ણન. હાઉ કેન પછી છંદ આવે જ કેવી રીતે એમ મને થયા કરે છે. નહીં પણ છંદ નું વર્ણન જેવું લાગે છે ને, ચતુષ્પદા ષડ્વિધા લાગે છે. 64 આવી ને છંદમાં, ગાયત્રી છંદ નો માત્રામાં 4 પાદ હોય છે અને ઈચ પાદ કન્સિસ્ટ ઓફ 6 માત્રા. ટોટલ માત્રા કેટલી થઈ? 6 × 4 = 24 માત્રા થઈ ને. તો વર્ણન તો એવું જ આવે છે કે છંદ નું છે, લાગી તો એવું જ રહ્યું છે ને. ગાયત્રી છંદ વાંચશો ને, છંદ શાસ્ત્ર વાંચશો, ઓપન કરશો, તેમાં લખેલું જ છે કે ઈટ હેઝ 4 પાદ, ઈચ પાદ હેઝ 6 માત્રા, તો ઈટ ઇઝ 24 માત્રા. આદને લક્ષણ થી લઈ તો એના સેક્શન પ્રમાણે 6 માત્રા એમ. યસ યસ, તો અહીંયા તો એવું જ લાગે છે ને આ વર્ણનમાં, છાંદોગ્ય ઉપનિષદમાં તો
જાણે કે છંદ નો વર્ણન આવી રહ્યો એમ, પણ એ છંદ નો વર્ણન નથી ને, એ તો આપણે જોયું રાઈટ. હા રાઈટ, એ છંદ નો વર્ણન નથી, છંદ ના પાદો નું વર્ણન આવું ન હોય, છંદ ના પાદો નું વર્ણન જુદો જ હોય, આવું ન હોય. સો યુ કેનોટ સે ઇટ ઇઝ છંદ ના પાદ છે, અને મગન પ્યારે લાલચ થઈ જાય તો આ થઈ જાય છેલ્લે પછી. એવી રીતે પાઠ ભેદ હોય છે, પાઠ ની પદ્ધતિ હોય છે, હાલવું નહીં, વધારે જલ્દી થી જાપ નહી કરવો, ઉચ્ચારણ માં હાલતા ડોલતા ન કરવું, પેલા એની બેસવાની પદ્ધતિ હોય, એના ઉચ્ચારણ ની પદ્ધતિ હોય, એના દેવ નો ખબર, એનો જે અધિષ્ઠાત્ર દેવ હોય એનું ખબર હોવું જોઈએ, તમને જ્ઞાન હોવું જોઈએ. પાછું ડોબાની માફક બસ, ભોગાની માફક બસ જાપ કરતા રહો એવું ન ચાલે. એનો ઋષિ કોણ છે, એમાં કયો છંદ થી જ ઉચ્ચાર કરવું જોઈએ, એનો વિનિયોગ શું છે, પાછું બોઘાની જેમ પછી તમે વિનિયોગ કરવા બેસો કે ચલો પુત્ર નથી થતો ઘરો જાય ગાયત્રી જાપ, ગાયત્રી જાપ સર્વોત્તમ સ્ત્રોત, ઘર બનાવવું છે, યજ્ઞ કરવો છે, કરો સર્વોત્તમ યજ્ઞ, એટલે સ્વાહા કરો બધા જ નામોને. વિનિયોગ એ વિનિયોગ તમે ત્યાં યુઝ કરો તો ઉલટો પુણ્ય નો પાપ માં કન્વર્ટ થઈ જાય, વિનિયોગ જ મેચ ન થતો. માં ગુસાઈજી કહે છે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને, એટલે વિનિયોગ કે સ્વાહ સ્વાહ કર્યો, બધું સ્વાહ કરી દીધું, ખાઈ ગયા બધું જ, બિચારા દેવ તો ખાય નહી, આનંદ પરમાનંદ, હું શું ખાવાનું તું એમાં, તમે સ્વાહ કરી ગયા તો બધું સ્વાહ થઈ જાય, આપણામાં જવું જોઈએ એના કરતા બીજાને સ્વાહ થઈ જાય. વિનિયોગ પણ મેચ થવો જોઈએ, તમે શું કારણ માટે જપ કરી રહ્યા છો, મંત્ર કેમ કરી રહ્યા છો, વિનિયોગ ખબર પડવી જોઈએ ને, કેમ કેમાં કયા અર્થમાં તમે એનો વિનિયોગ કર્યો છે, પુત્રોત્પત્તિ માટે ગાયત્રી નો વિનિયોગ કર્યો, હજ સમજાયો, ક્લિયર હોવો જોઈએ ને વિનિયોગ, ક્લિયર હોવો જોઈએ. એ રીતે દરેક મંત્ર નો વિનિયોગ પણ ક્લિયર ક્લિયર કટ મેન્શન્ડ હોય છે કે ભાઈ આનો વિનિયોગ આમાં કરવો, એટલે કામ ગાયત્રી મંત્ર પણ હોય છે, પાંચ રાત્ર માં છે વર્ણન, પાંચ રાત્ર ઓપન કરીને વાંચો નારદ પાંચ રાત્ર, એમાં છે વર્ણન, મેં તો વાંચ્યો તો ફટ ને ફટ ને, ખબર નહીં કેવા કેવા મંત્ર હતા અંદર, મેં કહ્યું જવા દો આને તો ન વંચાય. કામ મંત્ર એને કહે છે, યા તો કામ ગાયત્રી એમ કહે છે એને, એટલે કોઈ કોઈ એવી ઈચ્છા હોય તમને, કોઈ સાંસારિક વસ્તુ કોઈક વસ્તુને તમને મેળવવું હોય તો તમે કામ ગાયત્રી જાપ કરો, ઉપાસ મંત્રોપાસના, મંત્રની ઉપાસના કરો, તે એના દરેક મંત્રના વિનિયોગ નક્કી થયેલા હોય છે, વિનિયોગ પ્રમાણે એનો વિનિયોગ થવો જોઈએ, જ્યાં ત્યાં બધે ઠેકાણે એનો વિનિયોગ ન થવો જોઈએ. મંત્રની ગોપ્યતા રખાય છે, મંત્ર માટે એવું કહેવામાં આવે છે કે બે માણસ મને બે માણસ કરતા ત્રીજો વ્યક્તિ સાંભળી જાય તો મંત્ર નો ભેદન થઈ જતો હોય છે, એક આપનારો ને એક લેનારો બસ. અત્યારે તો ગોપ્યતા જ નથી, એ બધા મંત્ર બધે જ ટેપ રેકોર્ડર આવી ગયા અત્યારે, કારણ મંત્ર ભેદાઈ જાય, કશું વેલ્યુ ના રહે મંત્ર ની. તો મંત્ર ના તો એટલા બધા રૂલ્સ છે, એ રીતે પેપર માં આવી ગયો, કોઈ પુસ્તક માં મંત્ર વાંચી લીધો અને બેસી ગયા રટણ કરવા, એથી કઈ મંત્ર સિદ્ધ ના થાય. ઠીક છે, વર્ણનો સમુચ્ચય હોઈ શકે છે, પણ ઇટ ઇઝ નોટ મંત્ર, ઇટ ઇઝ જસ્ટ ટેટુ. એ તો બાવાએ કહ્યું હતું ટેટુ, ટેટુ કહ્યું છે, ટેટુ જ છે એક જાતનું મંત્ર, ઇટ ઇઝ નોટ મંત્ર. પછી આ બધા જે ટેપ રેકોર્ડર ટેપમાં મળે છે ને, રેકોર્ડેડ મળે છે હવે તો, ગાયત્રી મંત્ર સ્વિચ ઓન કરી દો એને તો ચાલ્યા કરે 24 કલાક,
હા, એ ઇન્ડિયામાં બધા ફોનમાં પણ મૂકે છે, પેલી રિંગ વાગે ને તો ગાયત્રી મંત્ર આવે ઘણાના ફોનમાં. એટલે આ ઓમ ભૂ ભૂ એ એ એ ગાયત્રી મંત્ર કહેવાય ને? હા, એ આવે. ઓ, એ ટેટુ છે, એ ટેટુ છે. રિયલ નથી, એ નોટ રિયલ મંત્ર, એ રિયલ મંત્ર નથી. સમજમાં આવ્યું ને? મંત્ર તો મંત્ર ક્યારે બને? આ બધા ક્રાઇટેરિયા સેટિસ્ફાય થાય ને તો એ મંત્ર બને. નિયર તમે સેન્ટેન્સ ને રટણ કરી લો, એ વર્ણો નો, શબ્દો નો કે લેટર્સ નો, તો એનાથી કઈ મંત્ર નથી થઈ જતો. સમજમાં આવ્યું ને? એ રીતે શરણ મંત્ર પણ એવો છે અને બ્રહ્મ સંબંધ મંત્ર પણ એવો છે. નિયરલી તમે રટણ કરી લો તો ઇટ ઇઝ નોટ અ મંત્ર. એનો વિનિયોગ, એનો દેવ, એના ઋષિ, એ બધું વિનિયોગ બધું સમ્યક હોવું જોઈએ તો એ મંત્ર ગણાશે. એની ઉચ્ચારણની પદ્ધતિ, એનો જપ, જપનો પ્રકાર, એ બધું સમ્યક હોય, જેવી રીતે કહ્યું એવી તો એ મંત્ર બનતો હોય છે. નહીં તો એ તો ઇટ્સ લાઈક અ ટેટુ. કરવો છે ને બોલવું છે તો બોલો ને, એમાં કોણ ના પાડવાનું હતું, રાઈટ? ડોન્ટ એક્સપેક્ટ કે આમાંથી તમને કોઈ ફલ પ્રાપ્તિ થાય. ફલ પ્રાપ્તિ ન થાય આવા ટેટુ ના રટણ થી. ફલ કઈ પણ પ્રાપ્ત નહીં થાય તમને. બાવાએ તિલક માટે સમજાયું સ્વર ના ઉચ્ચારણ સાથે તો બોલવાનું આપણને કઈ એવું ભાન નથી હોતું. શું કહ્યું? બ્રહ્મ સંબંધ મંત્ર આપણે બોલતા હોય છે જયારે સમર્પણ કરતા હોય ત્યારે, તો એ કઈ એના ઉચ્ચારણ નું ભાન તો હોતું નથી. એમ જ તો આપણે બોલીએ. એ ગદ્ય મંત્ર છે, એ ગદ્યાત્મક છે. ગદ્યાત્મક હોય ને એનો છંદ કેવી રીતે હોય? અચ્છા, એ તો ગદ્ય છે ને, એટલે ગદ્ય મંત્ર તો કે છે. અચ્છા, ગદ્ય મંત્ર પદ્ય હોય તો ચિંતા કરે. ઓકે, ઇટ ઇઝ જસ્ટ અ પેરેગ્રાફ, રાઈટ? પેરેગ્રાફ ફોર્મ કેવો આપણે વાંચતા હોઈએ છીએ, એવી રીતે એને એવી રીતે એનો જપ થવો જોઈએ. અચ્છા, પણ બીજા જે બધા મંત્રો હોય, જે પદ્ય હોય છે, જે એવી રીતે બધાના છંદો હોય છે. ઓકે, તો એવી રીતે તિલક માટે પણ બાવાએ સમજાવ્યું હતું, રાઈટ? લિંગ અને લિંગ નું તો શું કઈ તિલક માં? હા, તો એ તિલક માટે પણ એવા ટેટુ જ કરે છે ને, રાઈટ? એ રીતે આ મંત્ર ટેટુ થઈ ગયો. પછી રિંગ તો ને બનાવી લે એને. શ્રી કૃષ્ણ શરણમ મમ, તો એ તો બધા પેલા પેલા રેકોર્ડ મંદિરમાં રેકોર્ડેડ વાગતા હોય છે. અત્યારે તો એવું થઈ ગયું છે, બધા મંદિરમાં અનુસરમાં એ જ વાગતું હોય. ઘરમાં વાગતું હોય છે. ઘરમાં વાગતું હોય તો ખરું, પણ કોઈ અંતકાળ કોઈ નો હોય ને તો એની બાજુમાં એ વાગતું હોય. એ તો કઈ મંત્ર નથી એ. ગાવા માટે ને બોલવા માટે બોલી લો, કશો વાંધો નથી, પણ એ મંત્ર નથી. એના કાનમાં તો જાય ને એમ. તો કાનમાં તો કોકા કોલા ને પેપ્સી કોલા જાય, તો એ તો કોઈ યુઝ નથી. યુઝલેસ છે બધી, એ તો કર્મકાંડ યુઝલેસ છે બધા કર્મકાંડ. ઓકે, અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલિ મે, જાસુ હોય નિવે, સુર કહા કહે દિવ્યાંધરો, સિના મોલ કો ચેરો ભરોસો, લડઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે શ્રી કૃષ્ણ.